विद्यार्थी मित्रों હું ભૂમિ દોશી સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ પર આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ઇંગ્લિશમાં એસે લઈને આવી છું જેનો ટોપિક છે ધ પોસ્ટમેન, એટલે કે ટપાલી. તો મિત્રો, તમને ખબર જ હશે કે આપણા સમાજમાં ટપાલીનું કામ શું છે. ટપાલી આપણને ટપાલ પહોંચાડે છે, કોઈ પણ પાર્સલ પહોંચાડે છે, મની ઓર્ડર પહોંચાડે છે. તો પહેલાના જમાનામાં જ્યારે ફોનની સુવિધા ન હતી ત્યારે બધા બહુ જ ટપાલીને માન આપતા અને ટપાલીને એટલી જ આતુરતાથી રાહ જોતા, કારણ કે ટપાલી છે તે સારા સમાચાર લઈને આવતો હોય છે. બધાને એવી આશા હોય છે કે ટપાલી આવશે અને અમને અમારા સગાવાલાના સમાચાર આપશે, બરોબર. તો મિત્રો, ચલો હું તમને થોડુંક પોસ્ટમેન વિશે સમજાવું. The postman works in the post office. ટપાલી post office માં કામ કરે છે. Works એટલે કામ કરવું અને આ વાક્ય સાદા વર્તમાન કાળનું આપેલું છે મિત્રો. The postman એટલે કે તે ટપાલીની વાત કરવામાં આવેલી છે. ટપાલી છે તે ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે, એટલે કે works, work ની પાછળ s લાગે છે. ત્યારબાદ the postman is a ગવર્મેન્ટ સર્વન્ટ. ટપાલી સરકારી કાર્યકર્તા છે. ગવર્મેન્ટ એટલે સરકારી અને સર્વન્ટ એટલે કાર્યકર્તા. ધ પોસ્ટમેન ઇઝ વેરી પોપ્યુલર એમંગ ધ પીપલ. ટપાલી લોકોમાં સૌથી વધુ લોકપ્રિય હોય છે. પોપ્યુલર એટલે લોકપ્રિય, એમંગ ધ પીપલ એટલે લોકોમાં. The postman wears khaki uniform. Tapali khaki ganvesh pehre chhe. Wears itle pehrvu, khaki itle khaki ane uniform itle ganvesh. Sometimes postman gives us good news of our dear ones. કેટલીક વાર ટપાલી આપણા ગમતા સ્નેહી સ્વજનના સારા સમાચાર આપે છે. Sometimes એટલે કેટલીક વાર, ગિવ્સ અસ એટલે આપવું, ગુડ ન્યૂઝ એટલે સારા સમાચાર, અવર ડિયર વન્સ એટલે આપણા સગાવાલા અથવા સ્નેહી સ્વજન. કેટલીક વાર ટપાલી આપણા ગમતા સ્નેહી સ્વજનના સારા સમાચાર આપે છે. સમટાઈમ્સ પોસ્ટમેન ગિવ્સ અસ બેડ ન્યૂઝ ઓફ અવર રિલેટિવ્સ. કેટલીક વાર ટપાલી આપણા સગા સંબંધીના ખરાબ સમાચાર આપે છે, એટલે કે અણગમતા. બેડ ન્યૂઝ એટલે ખરાબ સમાચાર. ગિવ્સ અસ એટલે આપણને આપે છે. અવર રિલેટિવ્સ એટલે આપણા સગા સંબંધીના. એવરીબડી વેઇટ્સ ફોર ધ પોસ્ટમેન ઈગરલી. દરેક જણ ટપાલીની આતુરતાથી રાહ જોતા હોય છે. ઈગરલી એટલે આતુરતાથી. એવરીબડી એટલે દરેક જણ. વેઇટ એટલે રાહ જોવી. The postman leads a very busy life. ટપાલીનું જીવન ઘણું વ્યસ્ત હોય છે. Busy life એટલે જીવન વ્યસ્ત હોવું. The postman is very active and hardworking man. ટપાલી ઘણા સક્રિય અને મહેનતુ માણસ છે. એક્ટિવ એટલે સક્રિય અને હાર્ડવર્કિંગ એટલે મહેનતુ, મહેનત કરનાર માણસ હોય છે. The postman has a leather bag. તમને ખબર હશે કે ટપાલી પાસે શું હોય છે, એક થેલો હોય છે. લેધર બેગ એટલે ચામડાનો થેલો. ધ પોસ્ટમેન હેઝ લેટર્સ પાર્સલ્સ એન્ડ મની ઓર્ડર્સ ઇન અ બેગ. ટપાલીના થેલામાં પત્રો, લેટર્સ એટલે પત્રો, પાર્સલ્સ એટલે પાર્સલ અને મની ઓર્ડર્સ એટલે મની ઓર્ડર હોય છે. અવર પોસ્ટમેન્સ નેમ ઇઝ હર્ષદભાઈ. અમારા ટપાલીનું નામ હર્ષદભાઈ છે. હી ઇઝ વેરી યુઝફુલ ટુ અસ. તે અમને ઘણા જ ઉપયોગી છે. મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો. થેન્ક યુ.